નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. વડોદરાથી શરૂઆત કરીશું. સાર્વત્રિક વરસાદ આમ તો રાજ્યભરમાં નોંધાઈ રહ્યો છે, પરંતુ વડોદરામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે અને આ સાંબેલાધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. એસટી ડેપો વિસ્તારમાં વાહનો પાણીમાં ડૂબી ગયા છે અને રાવપુરામાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, તો નિઝામપુરામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યો જોઈ શકો છો. વડોદરાના આ દ્રશ્યો છે જ્યાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે અને આજે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે એસટી ડેપો વિસ્તારમાં જે વાહનો હતા તે પાણીમાં ગરકાવ થઈ ગયા. રાવપુરામાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, જ્યારે નિઝામપુરામાં લોકોના ઘરોમાં પણ આ વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો વડોદરામાં 6 ઇંચ વરસાદ પડતા શહેરીજનો હાલ બેહાલ બની ગયા છે, કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જે વાહનો પાર્ક કરેલા છે તે પણ ડૂબી ગયા છે. એસટી ડેપો વિસ્તાર છે ત્યાં જે વાહનો છે એ પાણીમાં ગરકાવ છે. તો નિઝામપુરા અને રાવપુરા જે વિસ્તારો છે ત્યાં પણ હાલ વાહન વ્યવહાર ખોરવાયેલો છે, કારણ કે ઘૂંટણસમા પાણી છે અને અમુક વિસ્તારોમાં લોકોના ઘરો સુધી પાણી ઘૂસેલા છે. બંને તસવીરોમાં આપ જોઈ શકો છો, એક તરફ નિઝામપુરાના રહેણાંક વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો, તો બીજી તરફ રાવપુરા જે ટ્રાફિકથી સૌથી વધારે ધમધમતો વિસ્તાર છે ને, અહીંયા ખીચોખીચ ટ્રાફિક હોય છે સામાન્ય દિવસોમાં પણ, ત્યારે આ વરસાદને કારણે અહીંયા પરિસ્થિતિ વધારે બગડી ગઈ છે. કારણ કે જે વાહન ચાલકો અહીંથી રાવપુરા થઈને પસાર થાય છે તે વિસ્તારમાં હાલ પાણી ભરાયેલા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. વડોદરામાં 6 ઇંચ વરસાદ છે અને દ્રશ્યમાં જોઈ શકો છો કે વરસાદને કારણે વડોદરાવાસીઓના હાલ બેહાલ છે. નિઝામપુરા રાવપુરામાં હાલ વરસાદ પડવાથી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને જે વાહનો છે તેઓ પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. અમુક વિસ્તાર છે ત્યાં વાહન વ્યવહાર હાલ ખોરવાઈ ગયો છે, જેમાં રાવપુરા નિઝામપુરાનો સમાવેશ થાય છે. એસટી ડેપોમાં જે વાહનો પાર્ક કરેલા છે અથવા જે બસ વ્યવહાર ત્યાંથી થાય છે એ પણ હાલ પાણીના કારણે થોડો અટવાઈ પડ્યો છે. ઘણી બસો જે છે એ હાલ ત્યાં પાણીના કારણે ત્યાંથી પસાર થઈ શકે એવી સ્થિતિમાં નથી. રાવપુરામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા છે. નિઝામપુરામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે, કારણ કે આ જે વિસ્તાર છે એ શહેરના નીચાણવાળા વિસ્તારો કહેવાય છે અને અહીંયા આજે 6 ઇંચ જેટલો વરસાદ પડવાથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. જનજીવન થોડું અસ્ત વ્યસ્ત બની ગયું છે. જોકે ઘણા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, ત્યારે આખરે મેઘરાજા ખૂબ સારી રીતે અહીંયા મહેરબાન થયા છે અને 6 ઇંચ જેટલો વરસાદ જ્યારે વડોદરાવાસીઓને આપ્યો છે, ત્યારે એક તરફ ખેડૂતો ખુશખુશાલ છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોના જે લોકો રહે છે તેમના ઘૂંટણ સુધી પાણી ભરાવાના કારણે તેમની મુશ્કેલીઓ અહીંયા વધી રહી છે. ત્રણે અલગ અલગ તસવીરોમાં આપને બતાવી રહ્યા છીએ. એક નિઝામપુરાની તસવીર છે, એક એસટી ડેપો વિસ્તારની તસવીર આપને બતાવી રહ્યા છે અને બીજી છે રાવપુરા વિસ્તારની તસવીરો. આ ત્રણે તસવીરમાં આપ જોઈ શકો છો કે વડોદરાનું જનજીવન હાલ ભારે વરસાદને કારણે અસ્ત વ્યસ્ત બની ગયું છે. હવામાન વિભાગના મતે હજુ પણ 4 દિવસ એવા છે જે ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે. સાર્વત્રિક વરસાદ અલગ અલગ વિસ્તારોમાં થશે અને એમાં વડોદરા, અમદાવાદ, વિરમગામ, પાલનપુર અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પણ સારો વરસાદ થશે એવી આગાહી કરી છે. ત્યારે જે લો પ્રેશર જે સર્જાયું છે તેને લઈને હાલ વડોદરામાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે. 6 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં અહીંયા નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોને અવર જવર કરવામાં અહીંયા મુશ્કેલી પડી રહી છે. ત્રીજી તસવીરમાં આપ જોઈ શકો છો જે રાવપુરાની તસવીર છે અને આ રાવપુરા વિસ્તાર એ આમ તો વાહન વ્યવહારથી ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે અને અહીંયા હાલ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને અનેક જે વાહનો છે એ રસ્તામાં જ અટવાઈ પડ્યા છે અને ટ્રાફિકને હળવો કરવા માટે ટ્રાફિક પોલીસ પણ ભારે જહેમત ઉઠાવી રહી છે. લોકોને હાલ અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જે લોકો નોકરિયાત વર્ગ છે, જે મહિલાઓ છે, જે રોજિંદી વસ્તુઓ માટે બજારમાં નીકળે છે તેઓને પણ આજે ખાસી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઘૂંટણસમા પાણી છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા આ વિસ્તારમાં ન હોવાના કારણે આ પાણી ભરાયેલા છે, જે ઓસરતા નથી તરત જ અને તે ઓસરતા ધીરે ધીરે 2 કે 3 દિવસ લાગે છે અને તેના કારણે અહીંનું જે જનજીવન છે એ અસ્ત વ્યસ્ત બની ગયું છે. ત્રણ અલગ અલગ તસવીર વડોદરાથી, રાવપુરા, નિઝામપુર અને એસટી ડેપો વિસ્તારના આ દ્રશ્યો છે જે 6 ઇંચ વરસાદને કારણે લોકો કઈ રીતે બેહાલ છે એ બતાવી રહ્યા છે. વડોદરા
વડોદરાના આ તસવીરો જે દેખાય છે આપણે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. રાવપુરા અને નિઝામપુરામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. ટ્રાફિક વ્યવહાર છે એ ખોરવાઈ ગયો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે જે વાહનો છે એ પણ હાલ થંભી ગયા છે. લોકો છે તેમના ઘૂંટણ સુધી આ પાણી ભરાયેલા છે, જેના કારણે લોકોને વાહનો રસ્તામાં જ મૂકીને ચાલતા જવાનો વારો આવી રહ્યો છે. તો ઘણી જગ્યાએ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે, કારણ કે ખૂબ પાણી ભરાયું હોવાના કારણે ત્યાંથી સ્કૂટર ટુ વ્હીલર પસાર થઈ શકે એવી સ્થિતિ નથી. ત્યારે કાર ચાલકો જે છે તેઓ પણ હાલ ખૂબ જ સંભાળીને વાહન ચલાવી રહ્યા છે. તો 6 ઇંચ વરસાદ છે એટલે સ્વાભાવિક છે કે પાણી ભરાય, પરંતુ તેનો નિકાલ જે છે એ ન થવાના કારણે આ પાણી ભરાયેલા રહે છે, જેના કારણે લોકોનું જનજીવન જે છે હાલ વડોદરાનું તે અસ્તવ્યસ્ત બની ગયું છે. તો વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખૂબ જ તકલીફ લોકોને પડી રહી છે, કારણ કે વરસાદની જે લોકો રાહ જોતા હતા આખરે વરસાદ વરસી ગયો, પરંતુ આ વરસાદી પાણીનું નિકાલ અહીંયા ન થવાના કારણે લોકોની તકલીફ હવે વધી રહી છે. કારણ કે 6 ઇંચ વરસાદ વડોદરા શહેરને મળ્યો છે અને આ વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે, પણ શહેરની જીવન છે, શહેરનું જે જીવન છે એ અસ્તવ્યસ્ત છે, કારણ કે શહેરમાં પાણીનો નિકાલ નથી. અહીંયા વડોદરાના પ્રીમોન્સૂન પ્લાનની પણ અહીંયા પોલ ખોલી નાખી છે એવું કહી શકાય, કારણ કે આ 6 ઇંચ વરસાદની અંદર છેલ્લા 24 કલાકમાં જે વરસાદી પાણીનો નિકાલ માટેની જે વ્યવસ્થા પ્રીમોન્સૂન પ્લાનમાં કરવાની હોય છે એ પણ અહીંયા લાગે છે કે દૂરધાણી થઈ ગઈ છે. અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે વાહન વ્યવહાર છે એ પણ થંભી ગયો છે. રાવપુરા વિસ્તાર છે, નિઝામપુરા વિસ્તાર છે અને એસટી ડેપો વિસ્તાર છે, વાહન વ્યવહાર સતત ધમધમતા રહેતા વિસ્તારો છે અને અહીં આ વાહન વ્યવહાર અટકાઈ ગયો છે. તો વડોદરામાં 6 ઇંચ જેટલો વરસાદ છે ત્યારે કયા પ્રકારની સ્થિતિ હાલ લોકોને પડી રહી છે, આપણે સીધા જઈશું વડોદરા. સંવાદદાતા ફરીદ અમારી સાથે જોડાયા છે. ફરીદ, વડોદરામાં હાલ જે વરસાદ પડ્યો છે તેના લઈને કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ખૂબ ભરાયેલા છે અને લોકોને કેવી તકલીફ પડી રહી છે? ચોક્કસ પંકજ, જે રીતે વડોદરામાં છેલ્લા 3 કલાકથી 6 ઇંચથી વધુ વરસાદ વરસી પડ્યો છે અને હજુ પણ અવિરતપણે ભારે વરસાદ જે છે તે અત્યારે પણ બિલકુલ ચાલુ જ છે. વડોદરામાં એવા અનેક નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને અમે અત્યારે પંકજ જે વિસ્તારમાં ઊભા છે એ વડોદરાનો સૌથી વ્યવસાયિક અતિ વ્યસ્ત જે બિલકુલ મુખ્ય માર્ગ છે રાવપુરાનો, અને રાવપુરાનો આ જે રસ્તો જે છે એ રસ્તો બિલકુલ પાણીથી, આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જાહેર રસ્તા ઉપર પાણી જે છે તે ફરી વર્યા છે, વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. એવા અનેક રસ્તાઓ છે, ખાસ કરીને ખંડેરાવ 4 રસ્તા, શાક માર્કેટ અને જે નિઝામપુરા આજવા રોડ, વાઘોડિયા રોડ, નિઝામપુરાનું પેન્શનપુરા વિસ્તાર, કાલા ઘોડા, રેસકોર્સ, સયાજીનગર, આ તમામ આજે આખો જે વિસ્તારો છે ત્યાં આગળ બેરિકેડ લગાડી દેવામાં આવ્યા છે અને ત્યાં આગળ જે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. રેલવેનું જે ગરનાળું જે છે એ ગરનાળું પણ બિલકુલ પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. અને પંકજ, તેના કારણે જે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં આગળ બિલકુલ અહીંયા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. અત્યારે અમે લોકો પંકજ રાવપુરા વિસ્તારમાં છે અને આપ જોઈ રહ્યા છો કે આ મુખ્ય માર્ગ જે છે જે ગાંધીનગર ગૃહથી ટાવર અને અહીંયા જે મચ્છીપીટ થઈ અને આ જે છે કોઠી 4 રસ્તા સુધીનો આ મુખ્ય માર્ગ જે છે એ બિલકુલ બંધ થઈ ગયો છે. લોકો અહીંયા આગળ પિકનિક જેવી મજા માણી રહ્યા છે, પણ સાથે સાથે મોટાભાગના જે વડોદરાવાસીઓ કે જે પોતાના વ્યવસાય માટે બહાર નીકળ્યા હતા, જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બહાર નીકળ્યા હતા, અનેક લોકો જે પોતપોતાના રોજિંદા કામ માટે બહાર નીકળ્યા હતા, તમામ લોકો અત્યારે હાલાકી ભોગવાઈ રહ્યા છે. મારી સામે જે ટુ વ્હીલર જે બાઇક ચાલક જે છે તેની બાઇક બંધ પડી જવાથી તે બિલકુલ પોતાની બાઇક જે ખેંચીને કોઠી 4 રસ્તા તરફ આવી રહ્યા છે. પંકજ, આ રીતનો જે વરસાદ છે 2005માં જ્યારે વિશ્વામિત્રીમાં પૂર આવ્યું હતું ત્યારે આ રીતે અવિરતપણે 4 થી 5 કલાક સતત વરસાદ પડ્યો હતો અને તેના કારણે જનજીવનને ભારે અસર થઈ હતી. આજે પણ જે રીતે હજુ પણ હું અત્યારે રાવપુરા વિસ્તારમાં ઉપસ્થિત છું અને છેલ્લા 3 કલાકથી વધુ સમયમાં જે રીતે ભારે વરસાદ અવિરતપણે વડોદરામાં ચાલુ છે, ચોક્કસ પરિસ્થિતિ હવે વણસી રહી છે, જનજીવનને ભારે અસર કરી છે. એવું કહી શકાય કે વડોદરા પાણી પાણી થઈ ગયું છે.
વડોદરા જળબંબાકાર થઈ ગયું છે અને અનેક નીચાણવાળા વિસ્તાર એવો કોઈક વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી ભરાયા ના હોય. નિઝામપુરાના પેન્શનપુરામાં જે નીચાણવાળા વિસ્તારમાં જે સોસાયટીસ છે ત્યાં આગળ મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે અહીંયા રાવપુરામાં આ તમામ જે છે બંને બાજુ એક વ્યવસાયિક જે દુકાનો જે છે દુકાનો અને વેપારીઓની ચિંતા વધી ગઈ છે, કારણ કે સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હવે દુકાનોમાં પાણી જે છે એ ભરાવા લાગ્યા છે. લાખો રૂપિયાનો કિંમતી માલ સામાન એમને બહાર કાઢવા માટેનો પણ સમય નથી, કારણ કે એ લોકોને પણ અંદાજ નહોતો કે આટલો અવિરતપણે વરસાદ જે છે એ સતત વડોદરામાં વરસશે. બિલકુલ એવું કહી શકાય પંકજ કે આ જે રાવપુરાના જે દ્રશ્યો જે છે એ રાવપુરાના દ્રશ્યો જ આ બિલકુલ બતાવે છે. હું અહીંયા લોકોને કહું છું કે તમને અહીંયા સીધા જે મુખ્ય માર્ગના જે પાણી જે ફરી વર્યા છે એના દ્રશ્યો જ બતાવે છે કે વડોદરાની શું હાલત થઈ ગઈ છે. આ તમામ વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે અને ખાસ કરીને જનજીવન જે છે ઠપ થઈ ગયું છે. બિલકુલ જે જનજીવનના તમામ વ્યવહારો દુકાનો બંધ કરી દેવામાં આવી છે, શાળાઓ છોડી દેવામાં આવી છે, સિટી બસ સર્વિસ છે તે બંધ કરી દેવામાં આવી છે, રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષાઓ મૂકી દીધી છે, અનેક સ્થળો ઉપર વાહનો બંધ થઈ ગયા છે. ગરનાળાઓમાંથી રાહદારીઓ મહામુસીબતથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા છે, વેપાર બિલકુલ ઠપ થઈ ગયો છે, દુકાનોમાં હવે પાણી ભરાવા લાગ્યા છે. ત્યારે વેપારીઓ પાસે એટલો સમય પણ નથી પંકજ કે પોતાનો માલ સામાન કેવી રીતે બહાર કાઢે. આમ વડોદરાનું અત્યારે જે રીતે અત્યારે પણ હાલ પણ જે રીતે વરસાદ જે છે એ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે ને આ જ રીતે જો સતત વરસાદ વરસતો રહેશે તો ચોક્કસ વડોદરાવાસીઓની મુશ્કેલીઓ વધશે, વડોદરાવાસીઓની હાલાકી વધી શકે છે. એવી અનેક સોસાયટીઝ જે છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે અને જનજીવન જે છે એ ઠપ થઈ ગયું છે. પંકજ જી ફરીદ, જનજીવન ઠપ થઈ ગયું છે, આભાર અમારી સાથે જોડા બદલ. તો દ્રશ્યમાં આપણે જોયું કે વડોદરાના હાલ બેહાલ છે. 6 ઇંચ વરસાદ છેલ્લા 3 કલાકમાં પડ્યો છે અને તેના કારણે રાવપુરા, નિઝામપુરા, ખંડેરાવ માર્કેટ, શાક માર્કેટ આ તમામ વિસ્તારોમાં હાલ પાણી પાણી છે અને લોકોનું જીવન હાલ બેહાલ થઈ ગયું છે. વાહનો પણ અનેક ફસાયા છે, ઘણા વાહનો પણ બંધ પડ્યા છે અને 3 કલાકથી 6 ઇંચ વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે એ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે. લોકોના હાલ હાલ તો બેહાલ થઈ ગયેલા છે આ વરસાદને કારણે. જો કે હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ અમુક ભાગોમાં પડશે, ત્યારે વડોદરાવાસીઓ આ ભારે વરસાદને લઈને હાલ તો થોડી પાણીને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. વાત વડોદરાના મકરપુરા વિસ્તારની કરીએ તો મકરપુરામાં જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. એક સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. જીઆઈડીસી વિસ્તારમાં લોકોને ગોઠણસમાં પાણી ભરાયા હોવાના કારણે અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો. તો ઘણા અંડરપાસ છે, ગરનાળા છે, ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર બિલકુલ ઠપ થઈ ગયો છે. વેપારીઓ પણ મૂંઝાયા છે, કારણ કે હવે જે અવિરત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે દુકાનો છે તેમાં પણ આ વરસાદી પાણી ઘૂસી રહ્યા છે. અમુક સોસાયટીઓમાં તો લોકોના ઘરો સુધી આ પાણી ઘૂસ્યા છે, જેના કારણે લોકોની મૂંઝવણ અને લોકોની ચિંતા છે એ પણ વધી રહી છે. વાત હવે સુરતની. સુરતમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના